पुत्री के पुत्र दीकरो छे शेठ पटचनिया अन्य बालकों नी जेम मेना रुदननो अवाज केम न सांभळ्यो बीजा बालकों नी जेम ए जन्मतानी साथे रड्यो नथी पण रामनु नाम बोल्यो हतो रामनु नाम बोल्यो छे रामनु आप्यो संतान प्रथम वार रामनु ज नाम बोले आपणे एनु नाम राम बोले पाडशु एटलू ज नहीं પણ એના મોમાં 32 તાત છે હા અને ઘણી મોટી ઉંમરનો હોય એવું લાગે છે શ્રીમન ઘરનો સંતાન માય કાંગલુ ન જન્મે ચુનિયા અને નિમા જવાબ કેમ નથી આપતી ચુનિયા તેઓ મૃત્યુ પામ્યા નહીં સમજાય તો નથી કે પુત્ર જન્મનો આનંદ મનાવું કે પત્ની ને મૃત્યુ પર આંસુ સારું એ તારો પુત્ર નથી મિત્ર પણ તારો સર્વનાશ છે શું આ રઘુનાથ તારા પુત્રનું અસાધારણ કદ દાંત સાથેનો એનો જન્મ અને જન્મ સાથે શરૂ થયેલું કુદરતનું આ તોફાન પોકારી પોકારીને કહે છે કે તારા પુત્રના દેહમાં કોઈ રાક્ષસી જીવ છે મને સાંભળેલે રઘુનાથ એનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો છે એ તારા ઘરમાં રહેશે તો ધનોત પનોત નીકળી જશે નહીં નહીં બાળ હત્યાનું પાપ ન કરો હું આપના પગે પડું છું એનું જીવન એ મારો સર્વનાશ છે ચુનિયા જન્મતા વેત જ એ મારી પત્નીને ભરખી ગયો છે એ બિચારાને ભાગ્ય ભૂંડા છે અને હું નથી ઈચ્છતો કે એનું દુર્ભાગ્ય મારા સર્વનાશનું કારણ બને તો એક કામ કરો આપનો પુત્ર મને આપી દો શું हाँ, हुआ घर नी दासी छू, मैं संतान छू, मारा बालक नी जे मुझेरी ने मोटो करीश। पण चुनिया, तारो पति आ बात मान्य राखशे? ना ना, मारे आ घर मा पनोती न जोईए। पण जरा समझो तो खरा ना, अने? अने अहीं लावता पहला तारे समझो जोई तू हतू, के पारकरा जणे ने आपणे शा माटे उछेरीए, आपणो सर्वनाश सोतरवा माटे। पण जरा विचार तो करू स्वामी, के आटलू नानू कुमळू बाळक बेचारू कौन भरोसे उछरते इना बापे चिंता ना करी तो आप शा माटे करिए स्वामी नक्की करी ले चुनिया के तारे पति जोई के पारको जण्यो पति के पारको जण्यो नक्की करी ले चुनिया चुनिया नगर शेठ ना कपड़ा छे धोई ने घरे मुकी आवजे हां भले चुप बेटा तो छेद छप्पर पगो हवे भीख मांगवानी वारी आवशे तमे तज मारने फरखी गयो हजी तारू पेट भरायो नथी के भोजन ना समय माथे आवीने उभो जीवन तो झेर करियो हवे खावानु झेर करवा आवे छे चल निकळ अब घरी अहीं जो शू करियो छे आने आने चोरी करी छे आने तो मारा घरमांथी पण चोरी करी आने तो काम में राखो ये पण पाप छे आने पगले काम पण तारा ज थई जशे चल निकल निकल अब घर यार
આવી ગયા ગુરુદેવ હું આપના સ્વાગત માટે જ અહીંયા ઊભો હતો પધારો પ્રસાદ તૈયાર છે રઘુનાથ જ્યાં પ્રભુ સ્વરૂપ બાળકનો અનાદર થાય એ ઘરનું એ ગામનું પાણી પણ મને વર્જ્ય છે કિંતુ ગુરુદેવ આપ ભૂખ્યું બાળક માત્ર પિતાની જ નહીં આખા ગામની શરમ છે ચાલ દીકરા આથી તું મારા આશ્રમમાં રહેજે અધ્યયન કરજે આથી તારું નામ તુલસી ચાલ રેવા દેને એ માર લઈને તુલસી તુલસી તો એવો જ છે તુલસી આપણા ગુરુજીને કહી દઈશ ચાચા તુલસી જી ગુરુજી આ આશ્રમ અધ્યયન માટે છે સૂર્ય પોતાના કિરણો હીરા પર પણ ફેંકે છે અને માટીના ઢેફા પર પણ હીરો આજુબાજુ પ્રકાશ ફેલાવે છે જ્યારે માટીનું ઢેફું નહીં તે તુલસી તારે નક્કી કરવાનું છે હીરો બનવું છે કે માટીનું ઢેફું પ્રણામ ગુરુજી આજથી કોઈ દિવસ તોફાન મસ્તી નહીં કરું સૂર્ય દેવાય નમઃ સૂર્ય નારાયણાય નમઃ પાણી શું થયું છે તુલસી કાકા જાતે કેવા છો હરિજન ભાઈ હરિજન શું થયું ભાઈ માણસ તો છે ને કાકા તુલસી અને પાણી પાઈશ તો ગુરુજી ગુસ્સે થશે અરે મારા ભાઈ ભૂખ તરસની વેદના તો મેં પણ જોઈ છે ત્યારે જ ગુરુજીએ મારો હાથ ઝાલીને દયા દાખવી હતી લ્યો કાકા પાણી પી લો પણ શું મારા ભાઈ કયા ધર્મગ્રંથમાં લખ્યું છે કે તરસ્યાને પાણી પાવું એ પાપ છે તુલસી પ્રભુ પ્રાપ્તિ માટે મનની સાથે તનની પવિત્રતા પણ જરૂરી છે એ કછૂતનો સ્પર્શ કરી તે તારા દેહને તારા ધર્મને અભડાવ્યો છે ક્ષમા કરજો ગુરુજી મારે મન તો સૌથી મોટામાં મોટો ધર્મ માનવ ધર્મ છે એને ક્યારે આભડછેટ લાગતી નથી એ તો સદાય અતિત પાવન છે એને મન કોઈ પણ ઊંચ નથી કોઈ પણ નીચ નથી સૌ સરખા છે ગુરુજી મારી દ્રષ્ટિએ તો દયા જ ધર્મનું મૂળ છે તુલસી તારી દ્રષ્ટિ ખોટી છે તે અધર્મ આચર્યો છે તારા જેવાને આશ્રમમાં કોઈ સ્થાન નથી ગુરુજી હા આથી આપણા માર્ગ જુદા છે જોઈએ પ્રભુ કોને પ્રાપ્ત થાય છે તને કે મને તમે બંને જણા કેમ રડો છો ભાઈ અરે ભાઈ કઈ તાજા જૈન માજી એટલે તો નહીં રડતા હોય ને કેવું રડું છું તે તમે કેમ રડો છો ભાઈ તે રડવાની રીત પૂછો છો કે કારણ અરે ભાઈ કારણ પૂછું છું એ તો વાત જાણે એમ છે કે તું રેવા દે બધી જ વાત માંડીને હું જ કરી મારા પિતાએ મને યજમાનને ત્યાં મોકલ્યો અને યજમાને મને મીઠાઈના 7 ટુકડા આપ્યા ભાઈ મીઠાઈ મળી એમાં રડવાનું શું હોય ચૂપ ખોટે ઠેકાણે ખરખરો કર પછી રસ્તામાં મને ભૂખ લાગી એટલે મેં મીઠાઈનો 1 ટુકડો ખાધો બીજો ખાધો 3 ખાધા 4 ખાધા 5 ખાધા પછી 6ઠો ખાધો તોય પેટ ન ભરાણું પછી 7મો ખાધો ત્યારે પેટ ભરાણું હવે રડ અરે પણ આમાં રડવાનું કારણ શું છે અરે ભાઈ 7મો ખાધો ત્યારે પેટ ભરાણું આ પહેલેથી જ 7મો ખાઈ લીધો હોત તો ઓલા 6 તો બચી જાત ને અરે ભાઈ પેટ તો 7મો ટુકડો ખાધો ને એટલે ભરાણું જો 7-7 ટુકડા ન ખાધા હોત તો પેટ ન ભરાત અરે આ વિચાર તો મને આવ્યો જ નહીં હા સમજી ગયો તમે તો મારા ગુરુ થયા અરે હવે શું કામ રડા ચૂપ થઈ જા ગુરુની સામે રડત ગાંડીની વળી પાછું હવે રોવાનું કારણ એ છે કે મારા ખરધૂસ બુડથલ બાંગરા કાગડા જેવા કકળાટિયા કંઠવાળા પિતાજીના પ્રવચનમાં જાઉં કે નાજુક નમણી કોકિલ કંઠી અપ્સરા જેવી રૂપાળી રત્નાવલીના ભજનમાં જાઉં
વાલાજી એ મારે કાયાની નગરી માં કેવા કેવા ઘાટ કર્યા કેવા કેવા ઘાટ કર્યા હાર ચામના પિંજર માથ હાર ચામના પિંજર માથ ચટકદાર બહુ રંગ ભર્યા કેવા કેવા
धर्म वर्तन अधर्म कौन छे तू? अरे पाप पूपी आ तो गुरु जे गुरु मारू नाम तुलसी छे अजानो लागे छे हूं आ गाम मा पहली ज वार आव्यो छु એટલે જ આ શિવ શંકર નો હાથ પકડવાની હિંમત કરી મને લાગે છે કે તું ઘોર યજ્ઞાની છો તને ખબર નથી મારા પિતા પ્રખર પંડિત હતા હું હંમેશા ધર્મ ગ્રંથો ની વચ્ચે જીવ્યો છું ધર્મ ગ્રંથ નો બોજો લઈને ફરવાથી ગધેડા પંડિત નથી થતા વાહ ગુરુજી વાહ તુલસી હું કાકા એક ગરીબ નિરાશ અબળાના નિશાસા લેવાથી તમને શું ફાયદો થશે तुलसी हाय गरीब की कभू न खाली जाए मुए ढोर के चाम से लोहा भस्म हो जाए अरे वाह गुरुजी वाह तमे आ दीकरा ने तो गुरु छो पण तमे तो मारा बाप ना ही गुरु थवाने लायक छो चुप गणेशिया अबे चुप तू आ मुआ ढोर ना चामडा मा भस्म न थई जाऊ होय ने तो भाई ना पग मा पड़ी जाओ अने मांगी लियो क्षमा एनी क्षमा मांगू हूं सा माटे मांगू क्षमा तो ए मांगे કે નથી સામનો કરી શકતા કે નથી સજા આપી શકતા તુલસી હું એવી સજા આપી શકું છું જે સજા જિંદગી આખી યાદ રહે શ્રી રામ શ્રી રામ ચાલ ગણેશ અરે પણ એમ ક્યાં ચાલ્યા આ ભાઈ ને અડીને અભડાઈ ગયા છો તો હવે મંદિર માં જવું છે કે નાવા શ્રી રામ ચાલ નથી શ્રી રામ શ્રી રામ નમસ્કાર ગુરુજી બગડેલા બાપા ને નવડાવી આવું તમે મને બચાવી તમારો ઉપકાર એમાં ઉપકાર શાનો બેન આ તો દરેક માનવીનો ધર્મ છે ભગવાન તમારું ભલું કરે સાંભળો સારું કર્યું તમે એ બહેનને બચાવી નહીં તો શિવા કાકાની સામે થવાની કોઈનામાં હિંમત નથી એમાં કઈ મોટી વાત છે જ્યાં દેવદૂતો જતા ડરે છે ત્યાં મૂર્ખાઓ ધસી જતા હોય છે એક એક સવાલ પૂછું જાણું છું હા જાણું છું એ જ કે હું ગમે ત્યારે તમારી આંખોની સામે આવીને ઊભો રહી જાઉં છું નહીં પણ શું કરું જ્યારે મેં તમને મંદિરમાં જોયા ત્યારે હું મારું હૈયું ખોઈ બેઠો તમારું મન શું કહે છે પ્રીતનો એ કરાર તો તમે અત્યારે કર્યો પણ મારું હૈયું એ પહેલા વિજોગ માણી ચૂકી છે પથારીમાં હું આવું છું તમારી યાદ હોય છે મધરાત હોય છે ક્યાંકથી અચાનક કોયલી ટોકી ઉઠે છે જાણે મારું હૃદય મને સમજાતું નથી હું શું કરું શું કરું શું કરું શું કરું મધરાતે બોલે કોયલડી मधुराते बोले कोयलड़ी दिल दरवाजा खोले सजनी शू करूं सजनी शू करूं सजनी शू करूं सजनी शू करूं मधुराते बोले मोरलियो मधुराते बोले मोरलियो सूती सीम जगाड़े साजन शू करूं साजन शू करूं साजन शू करूं साजन शू करूं
ललड़ी ने छल बल पानी आ छल बल पानी गोरी गोरी रात ललड़ी ने छल बल पानी छल बल पानी सजनी शू करूं सजनी शू करूं कसुंबल आंख लड़ी माँ मीठो मीठो अजंपो सजनी शू करूं सजनी शू करूं साजन शू करूं साजन शू करूं भार उतारू नेड़ न भार उतारू आ चंपानी दाढ़ी थी तारा नेड़ न भार उतारू आ नेड़ न भार उतारू सजनी शू करूं सजनी शू करूं सड़ा तो सजनी शू करूं सजनी शू करूं साजन शू करूं साजन शू करूं मधुरा ते बोले कोयल रे दिल दरवाजा खोले सजनी शू करूं सजनी शू करूं साजन शू करूं साजन शू करूं सजनी शू करूं કાઢી મૂકવામાં આવ્યો છે નથી રહેવું આજે ને આજે આપણે ચાલી નીકળશું ચાલ બાપુ ચાલ બાપુ મને તો હતું કે દર વખતની જેમ તમે આ વખતે પણ યાત્રાના ધામમાં વધારે વખત રોકાશો ઈચ્છા તો હતી રત્નાની માં પણ સાથે સાથે લાલચ પણ હતી કે યાત્રાળુઓમાંથી કોઈ યોગ્ય મૃત્યુ મળે તો એની સાથે રત્નાના લગ્નનું પાકું કરું બરાબર પણ કોઈ જ ન મળ્યું પિતાજી એક મળ્યો હતો તુલસી પણ એ આપણી રત્નાને લાયક ન હતો પિતાજી આજ પહેલી વાર માં બાપની મર્યાદા મૂકીને પૂછું છું ક્ષમા કરજો પણ શું ખામી હતી એનામાં પણ એવું શા માટે પૂછે છે હું એમની સાથે લગ્ન કરવા માંગુ છું એવું તો શું જોઈ ગઈ એનામાં એના દુર્ભાગ્યની દશા એના મોઢેથી નથી સાંભળી ભગવાન શ્રી રામચંદ્રજીને પણ વનવાસ વેઠવો પડ્યો હતો પિતાજી આની ખબર જનક રાજાને પહેલેથી જ હોત
तो एमने पोतानी जानकी ने रामचंद्र जी साथे न परणावी होत। आ धरती नी सीताओ मात्र हीर चीर ने बहलो मां ज राजती नथी पिताजी, नहींतर रामचंद्र जी साथे स्वेच्छाए वनवास स्वीकारवाने बदले सीताजी महल मां रहेवू ज पसंद करी होत, लंकापति रावण ने वश थई होत। रत्ना स्त्री सथवारानु साम्राज्य जंखे छे पिताजी, साम्राज्यनो सथवारो नहीं। એટલે તું એમ કહેવા માંગે છે કે હું જાણી જોઈને મારી દીકરી ગરીબને ગળે બાંધું? અમીરી ગરીબી તો ઉપરવાળાના હાથમાં છે પિતાજી, તમે કોઈ શ્રીમંત ઘરમાં મારા લગ્ન કરશો તો ભાગ્યવશાત એ ગરીબ નહીં થાય, એની ખાતરી છે તમને? એટલે તું કહેવા શું માંગે છે દીકરી? એ જ કે મનમેળ વગર માળવે બેસવા કરતા હું મૃત્યુને વધારે વાલું કરીશ। ના દીકરી ના, કહું છું હા પાડી દો ને। હા કહી દે બાપુ, શા માટે બેનનું મન દુભવો છો? હું રત્નાનો દુશ્મન નથી, પણ તુલસી ગરીબ છે, દીકરીને ભૂખે મરવાનો વારો આવશે। ભૂખે મરીશ પણ ભીખ નહીં માંગું। હેરાન થઈશ પણ હિંમત નહીં હારું। પસ્તાઈશ પણ પાછી નહીં પડું। હું વારી મરી જઈશ પણ કોઈ બીજા સાથે માળવે નહીં બેસું। જો આ તારો નિર્ણય હોય રત્ના, અને ઘરના બધાની આ જ ઈચ્છા હોય તો આ લગ્ન મને મંજૂર છે। જાય ક્યાં આવતી રે? નિધાન જે માંગ્યું આપ્યું, અમારા મનોરથ પૂરા કર્યા, સદાય આવી નજર રાખજે। છોડો 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 ને, આ શું માળ્યું છે? પ્રભુની પૂજા તો પતિ, હવે પતિના પ્રેમનો લાગો। છોડો સ્વાદિષ્ટ ભોજન લાગે છે। ગણેશિયા, પિતાના માથામાં લોટાનો પ્રહાર કરતા શરમાતો નથી? પણ લોટાને ક્યાં ખબર છે કે તમે મારા પિતાજી? બોલો શું બોલો? એમાં મારો વાંક નથી, આ છે ને તે આ રામી ને ભૂખ લાગી, મેં ગાય પાસે દૂધ માંગ્યું, ગાયે લોટા ને લાત મારી, લોટો તમારા માથામાં વાગ્યો અને તમે પાણીમાં પડ્યા। નાના તમે પાણીમાં જ પડ્યા રહ્યો, અત્યારે કાળ ચોઘડ્યું ચાલે છે। શું ચોઘડ્યું? ચાર પરાર પછી છે કઈ વાંધો નહીં, પડ્યા રહો પાણી। અરે હું ગુજરી જઈશ। હે ગુજરી જાશો? હા ખાતરી થી કહો છો? હા પાકું કયો છો ને? ગુજરી જાશો ને? હા તો અમે તમારા ક્રિયાક્રમ ની તૈયારી કરીએ, ચાલ આપણે સગાવાલા ને કહી આવીએ। ચાલો એ ગણેશિયા, તારું નખો જાય તારું મને બહાર કાઢ એ ગણેશિયા। અરે રે 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 ગણેશ રત્ના 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 રત્ના
हरिओम 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 राम 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 तुलसी ने आदृष्टता यात्रा ना धाम्मा वा लंपट वाला अरे बेन दीकरियो तो एना मोठा नहीं खोले पर आपने तुलसी ने सजा करवी जोईए उभारियो पाप पूपी अर्थात मारा परम अपूज्य पिताजी मारा गुरु कोई दिवस आऊ करे ज नहीं नक्की अमा कोई गोबरा नो गोटाळो छे जय राम जी ने चुप कर गुरु नी पूछड़ी आ बदा खोटा ने तू साचो आयो चलो मारी साथे ए तुलसीओ जाओ होइया थी सोधी अने आकरा माकरी सजा करसु रत्ना मळी गई मने मळी रत्ना मळी गई मने मळी गई नहीं 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 पण मान मान तो मळी छे तू आजे तने केव रीते छोडू चल छोडो रे ई आश्रम छे के नहीं छोडू रे ई नंबर छोड़ एने छोड़ एने छोड़ एक नो हाथ पकड़ो दीदी ने बगल में खाली शर्मा तो नहीं यात्रा धाम में वा पाप करता हमरा ने हमरा गांव छोड़ी ने चालो जा अने न जाऊं तो नहीं जाए तो अरे तारी तो खबरदार पंडित काका प्रवचन छोड़ी ने पति पत्नी ने पंचायत में पड़वानु क्यारे बंद करशो पैडा ने चाट पापा पूपी हेलो 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 रत्ना तमे તમે પાસે નો હાથ પકડ્યો તો અરે હોય હું તો એનાથી આગળ નીકળી ગયો તો શું એ તો હું તને સમજીને કે તમારી આંખો મને ઓળખતી નથી એમ અરે હોય કાંડી રત્ના તું તો મારા શ્વાસોશ્વાસમાં પ્રાણમાં એવી રીતે વણાઈ ગઈ છે કે આખો એ જગત મને રત્નામય લાગે છે રત્ના આંખો જ્યાં જુએ છે ત્યાં મને ફક્ત રત્ના तू ही दिखाई हाँ जो बात करी थी तू जा हो त्या तो नहीं हूँ देखा हूँ अरे हाँ गाड़ी आके बंद आके जाता बैठता उठता अरे मेला लुगड़ा माँ धोएला लुगड़ा माँ सुकवेला लुगड़ा माँ लुगड़ा धोवाना धोका माँ बते मने तू ही दिखाई थी अरे तारी याद माँ मने नींदर पन नहीं आती अरे नींदर आवे थे तो सपना में मने तू दिखाई थी ने ने शू अरे ने ने तो जेरी मने सपने में तू देखा है जेने मने वार करे जे के तरस ताओ कार धा बाप सर आंखों में ते नाक में ते कान में ते मने देखा हूँ मने से रामी रामी ओ तो तारा बाप ने बदले मारो बाप तपकी पड़ो सपने में तो हक लेवा दे तो अरे तपकी पड़ो अरे पण तमे कपड़ा पहेरी ने आव्या छो तो शो ताजा जन्मेला छोकरा नी जेम आऊ हे એટલે કે તમે આ કપડા ધોવા માટે લાવ્યા છો તો કાણો લુગડા ધોવડાવા નહીં તમે ફૂંકાવા આવ્યો છો કેમ કેમ પ્રેમનો ડોળ કરીને મારા દીકરા ગણેશાને તે ફસાયો છે હે તોબીની છોકરી થઈ અને બ્રાહ્મણની પુત્રવધુ થવા માંગે છે અસંભવ અસંભવ ભૂલી જજે મારા ગણેશાને નહીં તો બાપ દીકરીને ગામમાં રહેવું ભારે થઈ પડશે હું કોણ શિવ શંકર પ્રખર પંડિત કગી મારા બાપુ આવવા દે તારા બાપને તમને મારી સાથે એકલા જોશી ને તો તમને મારી નાખશે શા માટે એ માનશે કે તમે મને એકલી જાણીને મારી લાજ લૂંટવા આવ્યા છો મારી છેડતી કરવા આવ્યા છો હવે મને 28 વર્ષ થયા કેટલા વર્ષ કાકા હવે પરણે 28 વર્ષ થયા ભૂલે ચૂકે મેં મારી બાયડીની છેડતી નથી કરી તો હું તારી છેડતી કરું પણ મારા બાપુ બહુ આકરા છે અને વહેમી પણ છે પહેલા ધોકે ધોકે મારશે અને પછી સાંભળશે તમારા હાડકા ખોખરા કરી નાખશે પહેલા ધોકો ચલાવીશ કઈ પૂછતા નથી પૂછવું જોઈએ ને अरे हरामी
બેઠી નથી મોઢામાં મરચા ભર્યા છે ની મધ ભર્યા છે એ તો આવડું મોટું પોટલું હા કુબેશેઠ ને ત્યાં ઘણા મહેમાનો આવ્યા છે એમના લુડાનું પોટલું છે એમનો માણસ આવીને આપી ગયો ઓહો એટલે આજે આપણે કુબેરપેટ ના આટલા બધા લુગડા ધોવાના છે હા પપ્પા તડાકો પડશે તડાકો હવે આ કુબેરપેટ ના મહેમાન ના લુગડા આપણે આ ધોકે થી અને ધોઈને એવા ઉજડા કરશું કે કુબેરપેટ આપણા પર ખુશ થઈ જાય આપણને ઇનામ આપે અને પછી ઇનામ માંથી તારે ઓલા ઝુમણા લેવા છે લેવા છે ને કામી કડલા લેવા તને ગમશે ને તો આવતી રહે ને આવતી રહે ને આ મારા આશીર્વાદ લે ને સૌભાગ્યવતી ભવ આપના દર્શન થયા જીવન ધન્ય બન્યું રત્નાવલી જીવન માત્ર ભક્ત દર્શન થી ધન્ય નથી થતું એ તો થાય છે મનુષ્યોના કર્મોથી એટલે તું નથી જાણતી રત્નાવલી કિંતુ એક જન્મમાં તું હતી બ્રાહ્મણ પુત્ર રત્નાકર હા જે ભાગ્યવશાત વાલિયો લૂંટારો બન્યો શું અને પછી મહર્ષિ વાલ્મીકિ એટલે એટલે કે હું મારા જેવી એક મામૂલી સ્ત્રી સંત વાલ્મીકિ હા અને તારા પતિ તુલસીદાસ એ જન્મમાં તારી પત્ની હતા એનું નામ હતું તુલસી શું હા મહર્ષિ વાલ્મીકિ થઈ તે એ જન્મમાં જે કર્યું એ આ જન્મમાં તુલસીદાસે કરવાનું છે પ્રભુ પ્રાપ્તિ કરવાની છે રામ મહિમા ગાવાનો છે કિંતુ રત્નાવલી તું એમાં અવરોધ બનીને ઊભી છે હું હા રત્ના તેને તારા રૂપના મોહપાશમાં બાંધી રાખ્યો છે તારા પ્રેમે એને એનું કર્તવ્ય ભૂલાવ્યું છે પ્રભુ ભૂલાવ્યો છે નહીં ભગવાનને ભજવાને બદલે એને ભૂલવાની ભૂલ કરશો તો ભવસાગર પાર નહીં કરી શકો અને પરિણામે ભવો ભવ વાસનાના ખાબોચિયામાં ખદબત્તા રહેશો પણ દેવર્ષિ હું સ્ત્રી એક પત્ની થઈને એમના પ્રેમના પ્રચંડ ધોધને કઈ રીતે ખાળી શકું નારાયણ નારાયણ રત્ના સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી સમય આવે પતિને સાચો રાહ ચીંધે એ જ સાચી સતી બોલ રત્ના તું શું થવા માંગે છે સાચી સતી કે એક સામાન્ય સ્ત્રી તું શું ઈચ્છે છે તારો સ્વાર્થ કે તારા પતિની ભલાઈ તું શું જોવા માંગે છે તારો પતિ વાસનાના ખાબોચિયામાં ડૂબી મરે એ કે ભવસાગર તરી જાય નારાયણ નારાયણ પ્રભુ પતિ ભવસાગર પાર કરે એવું કઈ પત્ની ના ઈચ્છે પણ હું કઈ રીતે સમજાવું કયા શબ્દમાં ક્યાં ગઈ રત્ના રત્ના આ શું કરો છો કઈ નહીં લો જલ્દીથી તૈયાર થઈ જાઓ રત્ના જમવું નથી હા
उदास दिखाई ये तो हाँ हाँ समझो आज आखो दिवस बारगाम जवानो छो एटले ने हाँ हाँ अरे खांडी शक्य एटलो वेलो पाछो आवी जईश रत्ना तू तो जानीश तारा वगर मने जराय गमतुं नथी ज्यारे तू मारी सामे नथी होती त्यारे जगत में जीवानुं पण मन नथी थतुं काम कर आज बधु कही दू शिवलो दवा मठ शिवलो तारी तो हूं अरे तू मने समझे शु अरे शिवला आ उम्रे तू मारी जवान दीकरी अरे गंदा चाला करता शर्माटो नथी हे हे अरे तारी दीकरी अरे गंदा चाला करू हूं तो एक केवा आयो तो के वात लगन सुधी पहुंची गई छे एटले के आऊ ने हूं हाइलू ने तो तारी छोकरी ने कुवारे छोकरा रमता छे अरे शिवला ई पहला तो हूं तने जोई ना कहीश अरे 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 शिवला जाई ले ओ बोरे तारी तो ले आवती रे हरामी नहीं नहीं रामी आवती रे पहलू संतान पियर मां जन्म लेने तने सारा दिवसो जाय छे त्यारे आवत के तमारी जीभ नथी उपड़ती बेन आवी गई बेटा हाँ माँ सुखी तो छो ने दिख रहा प्रभु नी आज्ञा ने माता पिता ना आशीर्वाद होय पछी मरे शु दुख होय माँ तने आखरी वार जोवा तारे मोड़े थी आ सांभळवा ज मारा प्राण टकी रहा था बेटा माँ सदा सुखी रहजे बेटा सदा माँ सुहागन रहजे बेटा माँ अचानक कहीं आवी जवाथी आवुज तूफान मारा अंतर मा जाग्यो नदी केवी रीते पार करी
આવા તોફાનમાં તો કોઈ હોડી વાળો જોખમ ન લે. મને લાકડું મળી ગયું. માણસનું મળદું પણ લાકડા જેવું સખત થઈ જાય છે સ્વામી. રત્ના, તમે ખાતરી કરી હતી કે એ લાકડું હતું કે તણાઈને આવેલું કોઈનું મળદું? કદાચ મળદું પણ હોઈ શકે, પણ મને તો અંધારમાં કંઈ દેખાયું નહીં. તો એમ કહો કે વાસનાએ તમને અંધ બનાવ્યા હતા? રત્ના, એટલા અંધ કે પોતાની પત્નીને મળવા પણ તમે ચોરની જેમ આવ્યા? શું કરું, આવા ભયંકર તોફાનમાં મારા ટકોરા કોઈને કાને પડ્યા નહીં. વાસનાના ભૂખ્યા જમાઈ આવા તોફાનમાં અડધી રાત્રે આવશે એવી કલ્પના પણ કોને હોય? પણ તને તો વિશ્વાસ હતો ને, એટલે જ તો તે દોરડું બાંધ્યું. દોરડું મે? હા, જોઈ લે. આ દોરડું છે? કપાળ તમારું, આ તો સાપ છે. ના તમને તોફાન નડ્યું, ના તમને મળદું નડ્યું, અને સાપને તમે દોરડું સમજ્યા? લોક લાજનો પણ તમને વિચાર ના આવ્યો? મારી માના મૃત્યુનો મલાજો જાળવવા જેટલો વિવેક પણ તમે ચૂક્યા? શા માટે? માત્ર આ દેહને ભોગવવા, આ હાડ માંસ ચૂથીને તમારી હવસ પૂરી કરવા? તારું સૌંદર્ય, સૌંદર્ય પ્રભુ રામનું સ્વરૂપ આનાથી વધુ સુંદર છે. આ રૂપ તો આજે છે ને કાલે નથી. અવસ્થા આવશે ત્યારે આ રૂપ હાથ તાળી આપીને ચાલતું થશે, ને એક દિવસ આ જીવ જર્જરિત થયેલા દેહનો ત્યાગ કરશે, ને રહેશે માત્ર ચપટી પર રાખ અને મુઠ્ઠી પર હાડકા. તમે આ ભોગવવા અહીંયા દોડી આવ્યા છો? હાડ માસ તરફ તો ખેદડા કૂતરા જ નજર નાખે છે સ્વામી. અવતાર પુરુષનો ને પશુના ધર્મમાં આમ ક્યાં સુધી રાચવું છે? બસ કર રત્ના, બસ કર. વાસનાના કીડા વાસનામાં જ મરે છે. જે વાસનાને જીતે છે એ જ જગતને જીતે છે. અરે આ માટીના પુતળા માટે જે લગન તમારા હૃદયમાં છે એવી જ લગન જો પ્રભુ માટે હોત તો આજે તમને પ્રભુ મળ્યા હોત. મળદાને સહારે નદી તર્યા, પણ પ્રભુને સહારે ભવસાગર તરી જાત. જાઉ છો નાથ? હા, પ્રભુને પામવા, મારા રામને પામવા. પણ આવી અંધારી રાત્રે સવારે જજો. આત્મપ્રકાશને પામવા, પ્રકાશની રાહ જોઉં. તારી પાસે આવા પળભરનો પણ વિચાર ન કર્યો. પ્રભુને પામવા વિલંબ કરું? મને માફ કરજો નાથ, મને માફ કરજો. આજ પ્રભુની આજ્ઞા હતી, આજ એમની ઈચ્છા હતી નાથ, આજ એમની ઈચ્છા હતી. કોઈ જાણ મારો રામ મળે, ક્યાંથી મારો પ્રભુ મળે? કોઈ જાણ હારા કયો મુજને, ક્યાંથી મારો રામ મળે, ક્યાંથી મારો પ્રભુ મળે? Thank you.
बांध्यो तो मारे हाथे फांस गड़े पिंजर माती पंखी भाग्यो पिंजर माती पंखी भाग्यो तारी शीतल छाया तड़े क्या ते मारो राम मणे क्या ते मारो प्रभु मणे कोई जान हारा क्यों मुझने क्या ते मारो राम मणे क्या ते मारो प्रभु मणे पश्चिम उत्तर दक्षिण पूरब पश्चिम उत्तर दक्षिण आप मंडल के भूमि तड़े गाम नगर के वन वगड़ामा गाम नगर के वन वगड़ामा कई दश मारो मारो नाथ मणे क्या ते मारो राम मणे क्या ते मारो प्रभु मणे कोई जानन हारा क्यों मुझने क्या ते मारो राम मणे क्या ते मारो प्रभु मणे रात दिवस ने आठ प्रहर हूँ रात दिवस ने आठ प्रहर हूँ समरो तुझने पड़े पड़े रोम रोम रण कार जगाओ रोम रोम रण कार जगाओ मन निमारी पीड़ा डरे क्या ते मारो राम मणे क्या ते मारो प्रभु मणे कोई जानन हारा क्यों मुझने क्या ते मारो राम मणे क्या ते मारो प्रभु मणे क्या ते मारो राम मणे मारो प्रभु मणे करमा दूध काम बंद ने तने खावा दो छुजे छे पियर आमा पड़ारे तो शरम आवी जोई तने अरे स्त्री ने मन एनो पियर होय पाणो अने सासरा मा होय स्मशान जरे सासरिया मा जगह नथी ने तो जाओ स्मशान भाभी बाकी आदर मा हवे तारू कोई स्थान नथी थारवा मार तारा दीकरा ने लई ले जा मां मां शू थयु मां शू थयु कई नहीं बेटा कई नहीं मां चल हवे आपणे अहीं नथी रहेवू मां चल चल मां चल बेटा चल શું થયું બેટા બહુ ભૂખ લાગી છે માં હવે મારાથી નહીં ચલાય માં ભૂખ લાગી છે તું અહીંયા બેસી જા તારા માટે કંઈક ખાવાનું લઈ આવું હા જલ્દી આવજે માં સારું બેટા અહીંયા બેસી જા સ્વામી હું નિરાધાર એકલી અટુલી જો સ્વામીનો સાથ મળે તો મારા સ્વામીનો સાથ મળે તો
तू शू इच्छे तारो स्वार्थ कि तारा पति नी भलाई मारा स्वामी ना मारे माँ आड़े नहीं आऊँ हूँ आड़े नहीं आऊँ आड़े नहीं आऊँ प्रभु भक्ति में विघ्न आवा जीवन करता तो मृत्यु सारो शू थयो भाई अरे शू थयो हे राम अकड़ा मन में मारा मुखे थी निकलेला शब्दों मटे श्राप बनी गया ए प्रभु कोण हशे आना माता पिता क्या हशे अरे कोई छे कोई छे दीकरा बेटा ले जमवान बेटा मारा लाल अतरे शू थई गयो मारा लाल अतरे शू थई गयो बेटा आ शू थई गयो क्या को तू हूँ देवी देवी तमारो पुत्र छे अजाणता मां मारा मुखे थी निकलेला शब्दों आना मृत्यु नुं कारण बन्या छे हूँ अपराधी छु हूँ आपनो अपराधी छु जेनो छे एने पाछो लीधो एमां अपराध केवो पर देवी हूँ क्षमा ने पात्र नथी श्राप ने पात्र छु હું સામાન્ય અબળા શ્રાપ ક્યાંથી આપું પ્રભુને પ્રાર્થના કરું છું કે ક્યારેક આપના આશીર્વાદથી કોઈના મર્દામાં પ્રાણ પુરાય અને આપનો ડંખ ધોવાય ધન્ય હો ધન્ય હો દેવી ધન્ય હો આવું જ વિશાળ હતી જો મારી પાસે હોત તો તો આ નિર્દોષ બાળકના તોફાનને મેં ક્ષમા આપી હોત હું શું કરું મને કઈ સમજાતું નથી હું તમને પુત્રના મળતા પાસે એકલા મૂકું તો મારો પ્રભુ મને ક્યારે માફ નહીં કરે બોલો શું કામ છે મારે માટે હવે હું એકલી છું સહાય કરવા માંગતા હો તો મારા પુત્રના અગ્નિ સંસ્કાર કરી એના અસ્થિ ગંગાના પવિત્ર નીરમાં પધરાવી દેજો અવશ્ય આવું ભાગ્ય भाग्य मारा परालाल तू भाग्यशाली छे कि तारा पिताना हाथे तारा अग्नि संस्कार थशे હવે મારે જીવવાનો મોહ નથી કોઈ મોહ નથી હવે કદાચ નહીં મળીએ સ્વામી પણ જીવનના રાહ પર હોઈશ કે મૃત્યુના માર્ગ પર મારી સદા એક જ પ્રાર્થના હશે કે તમને પ્રભુ મળે પ્રભુ મળે પ્રભુ મળે આજે નિરાતે વાત થશે ને હાથમાં ધોકો નથી ધોકો લઈ લેવા દે એટલે પછી નિરાંત રામીના બાપુ પેલા રડે છે કેમ તમે મને રામીના બાપુ કીધા કેમ તું રામીનો બાપ નથી સૌ રામીની માય મને રામીના બાપુ કહીને બોલાવતી એ આ શું કર્યું પછી હું એને ચોંટ્યો ભરતો એમ આ શું કર્યું પછી હું એને બકો ભરતો એમ આ શું કર્યું પછી હું એને આમ ધોકે મારતો
એલા શિવલો તેદી તો તું મારી જવાન દીકરીને ઈશારા કરીને ભાગી ગયો પણ આજ તો હું તને વગર પાણીએ ધોઈ નાખીશ અરે 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 ખબરદાર જો મારા પિતાજી ઉપર પ્રહાર કર્યો છે તો વાહ ગણેશિયા વાહ દીકરા હોય તો આવા હે અરે મારા પિતાજી કે વધારાના નથી એક ના એક છે હા ને જુઓ હું રામીને પ્રેમ કરું છું એના પ્રેમમાં છું હા આને જે ઓલા ઈશારા કરતો હતો ને તે હું કરતો હતો ઈશારા તું કરતો હતો હા હું કરતો હતો અરે ઈશારા વળીનો એમ કોકો ધમધમાવામાં જુઓ સમજી લ્યો મારો ઈરાદો કઈ બૂરો નથી હું અને રામી એટલે કે રામી ને હું પરણવા માંગુ છું તું એક ગરીબ ધોબીરી દીકરી બ્રાહ્મણ ના ઘર માં હું એ જ કઉ છું કે અમે બે જણા પરણીએ તો એને વાંધો નથી શું બોલો તું હવે જટ આ પાડી દો આ પાડી દો નહીતર આ ધનો ધોકો એને લુગડા ધોવાની ટેવ છે ક્યાંક તમને ધોઈ નાખતે આ જટા પડો હાકે ના કબૂલ 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 ને કબૂલ ને કેટલી વાર અને કઈ કઈ એવી કડવી વાણી કહી રહી હતી જેને સાંભળીને કઠિનતા પણ અકળાઈ જાય એની જીભ એ ધનુષ નેના વચનો એ અનેક બાણ જેના હૃદયમાં સ્વાર્થ જે રામ ભગવાનને પોતાનો સાવકો પુત્ર ગણે છે એવી કઈ કઈ અયોધ્યાપતિ દશરથને કહે છે અરે હું અહીંયા કથા વાંચું છું વારડા નથી ગાતો સુઈ સેના જાઉં છો કઈ કઈ રાજા દશરથને કહે છે શું ભરત મારો પુત્ર નથી એ ડોબા આમ ધ્યાન રાખ આમ ધ્યાન રાખ મન મુસુકાઈ ભાનુ કુલ ભાન ઘર ઘર શું કરો છો કથા કહું છું એ ઊભી થઈને હાલી ક્યાં અરે બધા જાઓ છો ક્યાં રામ સહજ આનંદ નિધાન બોલે બચન વિગત સહી દૂષણ મૃદુ મંજુલ જન લાગ વિભૂષણા કઈ કઈ કહે છે હે અયોધ્યાપતિ તમે માગ્યું આપવાનું વચન આપ એ વચન આજે હું માગુ છું મારા ભરતને અયોધ્યાની ગાદી અને તમારા રામને 14 વર્ષ વનવાસ સૂર્યવંશના સૂર્ય સ્વાભાવિક આનંદના ભંડાર સર્વ દૂષણોથી રહિત એવા શ્રી રામચંદ્રજી મનમાં મલકાઈને એવા સુંદર અને કોમળ વચનો બોલ્યા આ સાંભળી રાજા દશરથે કહ્યું હે અહીં તો કારો કાગળો નથી ક્યાં ગયા બધા એવી કઠોર આજ્ઞા મહારાજા દશરથ કેવી રીતે આપી શકે પોતાના પ્રાણથી પણ વધુ વહાલા પુત્રથી વિખૂટા પડવાનું કયા માતા પિતાને ગમે મહારાજા દશરથ મહેલોની ભીતો સાથે માથું પટકી પટકીને પૂછી રહ્યા છે અરે વિધાતા અરે વિધાતા કા ભવની સજા પાપ પિતાનું અને સજા પુત્રને પણ વિધિના વિધાનને કોણ બદલી શક્યું છે શ્રવણના અંધ માતા પિતાનો શાપ પણ વલકલ ધારણ કરીને પ્રભુએ વનવાસ તરફ પ્રયાણ કર્યું આગળ આગળ રામચંદ્રજી પાછળ માતા જાનકી અને લઘુબંધુ લક્ષ્મણ ચાલ્યા જતા હતા જાણે અયોધ્યાના પ્રાણ ચાલ્યા જાય છે રઘુકુલ રીતિ સદા ચલિયાઈ પ્રાણ જાય અરુ વચન જાય
આપણે પણ કથા સાંભળવાનો એટલો જ અધિકાર એમ તો ચાલો ભાઈઓ આ પાપીઓનો પરછાયો પણ ન જોઈ ઊભા થાઓ હાલો હાલો દુખી ન થાઓ ગુરુજી પાપિયા તો મારા પિતા જ છે જન્મતા પહેલા સંતાનોને પિતા પસંદ કરવાની
પ્રભુએ પ્રથા રાખી હોત ને તો આ બાપ તો પતન ન જ કરત ન જ કરત કલિશ્યા આવું બોલતા તને શરમ ના આવી ને આવું ન કરવાનું કરતા તમને શરમ ના આવી હવે ન કરવાનું તો તમે માં દીકરો કરો છો હું કથા કરું છું ને બીજાની કથામાં જઈને બેસો છો હા ને ઈ જ વાત તમને કઠે છે એટલા માટે તો તુલસી દાચીની કથામાં આવીને તમે ધાંધલી કરો છો પણ એટલું યાદ રાખજો પિતાજી અંધકાર અજવાળાનો ગમે તેટલો સામનો કરે ને તો એમાં નાશ તો અંધકાર નો જ થાય છે ગણેશ્યા હું અંધકાર નથી પણ વિફરેલું વાવાઝોડું છું તારા ગુરુ જેવા લાખો દીવડાને બુઝાવી નાખવાની મારામાં શક્તિ છે અરે ભૂલો છો પિતાજી તમે પ્રગટેલ દીવડાને બુઝાવી નાખનાર વિફરેલ વાવાઝોડું નથી પણ પ્રગટેલ દીવડા પર પડીને બળી મરનાર જીવડા છો જીવડા ગણેશ્યા તારા ગુરુને કથા તો શું પણ જો ગામ ન છોડાવું ને તો મારું નામ પ્રખર પંડિત શિવશંકર નહીં બોલો સિયાવર રામચંદ્ર ની પવન સુત હનુમાન ની શ્રી રામ પ્રભુ શ્રી રામ જય રામ જય જય રામ તુલસીદાસજી કોણ કોણ ભાઈ તુલસીદાસજી કોણ આપના શ્રાપથી જે બાળક મૃત્યુ પામ્યો હતો એનું હું પ્રેત છું રામ 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 શું મારા ક્રોધે તારી આવી અવદશા કરી રામ રામ હે પ્રભુ આ પાપમાંથી ક્યારે મુક્તિ મળશે તમે પાપી નથી તુલસીદાસજી પ્રભુ સ્મરણમાં મેં બાધા નાખી એટલે હું પ્રેત બન્યો ત્યારથી હું આ વૃક્ષમાં રહું છું અને આપના આપના મુખેથી રોજ રામ કથાનું શ્રવણ અને પવિત્ર જળ સિંચનને કારણે હું આજે પ્રેત યોનિમાંથી મુક્ત થઉં છું શું ભેટ ધરું આપના ચરણોમાં શું સેવા કરું આપની શું જોઈએ આપને કઈ નહીં ધન વૈભવ નહીં કઈ નહીં હૃદય તો માત્ર રામ લક્ષ્મણના દર્શન ઝંખે છે તો પેલા વૃદ્ધ કોળીના પગ પકડી લો શું કોળીના હા એ કોળી નથી પરંતુ રામ કથા સાંભળવા આવતા સાક્ષાત પવનપુત્ર હનુમાન છે હનુમાનજી હનુમાનજી ઉભા રહો હનુમાનજી હનુમાનજી મારી વાત તો સાંભળો ઉભા રહો ક્યાં ગયા હનુમાનજી હનુમાનજી ઉભા રહો મારી મારી વાત સાંભળો નહીં ક્યાં ગયા પ્રભુ મારી એક ઈચ્છા પૂરી કરો આ પામરની એક ઈચ્છા પૂરી કરો પવન પુત્ર હનુમાન મારી એક વાત તો સાંભળો બજરંગ બલી હું તમને એમને નહીં જવા દઉં તમે મારી વાત સાંભળો હનુમાનજી હનુમાનજી મુજ પામર પર દયા કરો મુજ પામર પર દયા કરો મને પ્રભુ રામના દર્શન કરાવો નથી હું હનુમાન નથી શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ શ્રી રામ શ્રી રામ હનુમાનજી કોળીનો સ્વાંગ રચી તમે આંખને છેતરી શકો છો પણ અંતરની ઓળખાણને નહીં પ્રભુ રામના સોગન ખાઈને કહો કે આપ હનુમાન નથી ઈચ્છા છે તમારી પ્રભુ પ્રભુ રામના દર્શનની તો ચિત્રકૂટના ઘાટ પર તમને રામના દર્શન થશે चित्रकूट के घाट पर अनभय संतन की भीड़ तुलसीदास चंदन घसे अनि तिलक करे रघुवीर तुलसीदास जी हनुमान जी हनुमान जी लागे छे के मारा पाप हजु धोवाया नथी मने प्रभुए दर्शन नहीं आप्या तमे एमने ओळखी न शक्या शुं तुलसीदास जी तिलक करी जनार बे राजकुमारो स्वयं राम लक्ष्मण हता शुं ए बे राजकुमारो राम लक्ष्मण हता मूर्ख એમને ઓળખી પણ ન શક્યો પ્રભુ પ્રભુ મને ક્ષમા કરો પ્રભુ મને ક્ષમા કરો
बोलो संत तुलसीदास जी महाराज नो। हाँ, आशु करो छो। जय बोला वो, मारा प्रभु राम नो। अरे स्वयं प्रभु ये जने सदैव दर्शन दीदा, स्वहस्ते तिलक करू, ए पण पूजनीय ज गणाई ने गुरुजी। हेउ नथी। प्रणाम तुलसीदास जी। प्रणाम। आओ, पासे आओ। ए हरिजन भगत छे गुरुजी। गणेश, तो आपने सामे चाली ने एमनी पासे जवुं ज जोईए। बोल बहन। आमंत्रण आपवा आवी छु, आप अमारे त्यां कीर्तन करवा पधारो। अवश्य। राम 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 राम। तुलसी, हरिजन ना आमंत्रण नो स्वीकार करीश तो तारो अवतार अभड़ाशे। काका, शबरी ना एठा बोर खानार प्रभु रामचंद्र जी शुं अभड़ाया था? अवे ए तो प्रभु राम हता। आपणे एमना चरण रज पूजिए ने एमना आचरण ने अमलमां ना मूकीए। अवे जे पोते भूखे मरे छे तने शुं खवडावाना हता? भावना जोवाय काका, भोजन नहीं। राम 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 राम। એમનું ભોજન એટલે ઉકળા ઉપરથી આણેલા એઠવાડના ટુકડા, એ કોણ ખાય? આગડા અને કૂતરા। તો પછી એમ કરો પિતાજી, ઈ તમે જ જમી આવો। પિતાજીને કૂતરો કે છે? અરે કૂતરા તો હારા હોય, ઓળખી તને તો ભસે નહીં। ડર નાલાયક। ના ના, આમ અછૂતોના કારણે આમ અંદરો અંદર ઝઘડા ન કરશો। ચાલ ભાઈ। ઉભી રે બહેન, અમને લીધા વિના જઈશ? આપ આવશો? અરે હું પણ સાથે આવીશ। ખબરદાર ગણેશા, प्रखर पंडित शिव शंकर नो पुत्र थे ने त्या पग मुको जतो। पिताजी, भगवान काशी विश्वनाथ ना मंदिर ऊपर जे सूरज ना किरणो पड़े छे ने, एज सूरज ना किरणो हरिजन वात मा हरिजनो ना आंगणा ने पण अजवाळे छे। पेला ए किरण ने त्या जाता अटकावो। पण तू क्या किरण छो? ए क्याथी हो? तमे क्या सूरज छो? चालो गुरुजी, पधारो। चालो बहन। गणेशियो, આપણી પરંપરાગત પવિત્રતા ધૂળમાં મળશે। એ પાપ તો પવિત્ર ગંગા પર નહીં થઈ શકે। तुलसी ये संसार में बात बात कह लो, सबसे हिल मिल चालिए, जमुन दीन समझो। જન્મ અવતાર માંડ કરીને તમે ભજ્યા નહીં રે ભગવાન, એ તદરીને તેથી ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ માટે રામ નામ સંભાળ, જઠરા અગ્નિ માં જુગ તેરાય કો નવ માસ નિર્ધાર, અરજી કીધી
अलबेलानी अर्जी की दी अलबेलानी बार भैरो रे अवतार दया करी ने माते राम नाम तपतीरथ काइनव की दो जप तपतीरथ काइनव की दो एक नाम यादार राम हरी नो माटे राम नाम संभा श्री राम 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 श्री राम 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 जय जय राम भाई आ शू करो छो बाळक तो प्रभु नु स्वरूप कहवाय हाथ न उगामा ये तो आगे तमने जम्मा बोला रहा छे ने इतले यूं लागे छे बाकी एक दिवस भूखा रहे ऊपर से तो तमने तमारो प्रभु पण ना याद आवतो समझ्या मारो राम कदी कोई ने भूख्या सोडावतो नथी भाई राम क्या छे राम ये होत तो आखो दिवस मजूरी कर्या छता अमारे भूखा न रहे ऊपर ये होत तो हमारा नसीब मां कायम नी गरीबी ना लखी होत ये होत तो मछू तो ने कायम हरदूत ना थव पर तमारो ए राम बसे छे सिमंतो नी हवेलियो मां महाराजाओ ना महलो मां और मछू तो थी तो दूर भागे दूर भागे भाई मारो राम दरेक ना रोमे रोम मां वस्तु होय छे जो तमारा हृदय में साची श्रद्धा होय तो सदाए तमारी साथे छे आजो आजो तुम्हारा पालन पकड़े आज प्रभु मारे का मारी मारी झुपड़ी तिरस बनी गई आ रहे हो अतम पापी पाखंडी उतारो पकड़ी लियो ने पकड़ी लियो एने पर मारा गुरु नो अपराध छो छे जय राम जी एनो जवाब काशी नरेश साहब से तुम्हारा पर आरोप छे तुलसीदास के धर्म ने नामे धतिंग करी भोळी प्रजा ने छेत्रो छो अने ढोंग करी एमने लूंटो छो आ हळ हळ तो झूठाणु छे महाराज जेणे कदी सूरज ना दर्शन नथी कर्या एवा घोड़े करेली खोटी फरियाद छे अरे चित्रकूट ना घाट पर साक्षात प्रभुए जेने दर्शन दीधा छे ए ढोंग धतूरा शु काम करे एम प्रभु एटला बधा सस्ता छे कि गमे त्यारे गमे तेने दर्शन आपे छता जो आ वात सत्य होय आपो एनु प्रमाण अने देखाड़ो कोई चमत्कार महाराज प्रभुना साक्षात्कार ने तमे चमत्कार मानी बैठा छो मारो प्रभु नजरबंदी ना खेल करनार कोई जादूगर नथी हूँ परचा पूरा पाड़ तो कोई संत नहीं हूँ तो छू भक्त मारा राम नो
હું શું ચમત્કાર દેખાડું? આ તમારી જીત છે તુલસીદાસ. નહીં નહીં મહારાજ. સૈનિકો પકડી લો તુલસીદાસને અને કેદમાં નાખો. મારી આજ્ઞા છે એમને રોજ 10-10 કોરડા ફટકારવામાં આવે. ના ના નરેશ, ભક્તને પડકારવો એ ભગવાનને પડકારવા બરોબર છે. આવી ભૂલ ન કરો, નહીતર ભગવાનનો કોપ તમારા પર ઉતરશે. તો એને હું ચમત્કાર માનીશ ને તુલસીદાસને મુક્ત કરીશ. સિપાહીઓ લઈ જાઓ એમને. એ બજરંગ બલી, કર દે ભલી તોર દુશ્મન કી નલી. શ્રી રામ શ્રી રામ શ્રી રામ. મારા ગુરુજીને કેદખાનામાંથી એમ ખેમ ખેમ કુશળ છોડાવો પ્રભુ. શ્રી રામ 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 જય શ્રી હનુમાન. અટકા ભરે જા તો રામ ભક્ત ને કેદમાં નાખ્યા છે એટલે રામચંદ્ર ની સેના વિપરી છે. અમારા રાજ્ય નું ધનોત પનોત નીકળી જશે. એમાંથી બચવું હોય તો રામ ભક્ત ની માફી માંગો, ઈ સંત ને કેદમાંથી મુક્ત કરો, નહીતર આ તમારી જનતા નું હમણાં દહન થઈ જશે. હાલો જટ હાલો કેદખાના માં હાલો હાલો હાલો. છોડી દો એને. માફ કરો તુલસીદાસજી, હું અબૂત આપને ઓળખી ન શક્યો. હવે આપ મુક્ત છો. મુક્ત? પણ આપ શ્રી તો ચમત્કાર જોવા માંગતા હતા ને. અરે ગુરુજી, ભગવાન રામચંદ્રજી ની વિફરેલી વાનર સેના એ એમના મહેલ માં જે હાહાકાર મચાવ્યો છે ને, એ શું ઓછો ચમત્કાર છે? અને એ ચમત્કાર થયો ને એટલે તો આ નમસ્કાર કરવા આવ્યા છે. પ્રભુ, ભીડ પડે ત્યારે તું બારે થાય છે. એટલે તું તુલસી ને માનભેર મુક્ત કરો. આજે મુક્ત કરી દીધી ને બાપા ભૂપી રીફેલી વાનર સેનામાંથી એક વાનરે એક જણાને પછાડી દીધો. પછી બીજો વાનરો એની માટે ચડી બેઠો. હા, અને પછી ત્રીજા વાનરાએ એના મોઢા માટે વિખોડિયા ભરી લીધા. પછી ચોથા વાનરાએ એનું નાક તાળ્યું. પછી પાંચમા વાનરાએ એના વાળ વીછી નાખ્યો. પછી છઠ્ઠા વાનરાએ એના કાન તાળ્યા. પછી સાતમા વાનરાએ એને ખખડાવી નાખ્યો. પછી આઠમા વાનરાએ એને પાટું મળ્યું. પછી આ નવમા વાનરાએ એનું ધોતિયું ખેંચ્યું. મારા આમંત્રણનો સ્વીકાર કરી આપ અહીં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મસ્તક નમાવી મુરલીધરના આશીર્વાદ નહીં લ્યો તુલસીદાસજી? કહબર નવ છબી આપ
की भले बिराजे हुनाथ तुलसी मस्तक तब न में जब धनुष बाण लेऊ हाथ। स्वरूप जुदा स्वरूप ना नाम जुदा पण प्रभु तो एक ज छे। साव साची वात छे ना भास्वामी। तो पछी आवी जीत शा माटे? आ जीत नथी लाड छे। जोऊं छूं के आज मारो वालीडो मारा लाड पूरा करे छे कि नहीं। लाड तो ए कोई पण स्वरूप मां क्या नथी लड़ावतो अने एमाय कृष्ण स्वरूप एटले तो आहा शू एमनी अलौकिक छबी ए मनमोहक स्मित एनी बंसरी धारण करवानी ए अद्भुत छटा अने एमाथी निकलता आखाय जगत ने मोही लेता ए सूर ए रासलीला। जशोदा ना जाया थी नंद जी ना लाला थी जशोदा ना जाया थी नेड़ लोड़े लाग्यो मने नेड़ लोड़े लाग्यो नंद जी ना लाला थी जशोदा ना जाया थी नेड़ लोड़े लाग्यो मने नेड़ लोड़े लाग्यो कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे
कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण, 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 हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण। प्रभु आजे तुम्हें मारी लाज राखी, बोलो भगवान श्री राम नो जय, भगवान श्री कृष्ण नो जय। तुलसीदास जी आप महान छो, आपना कारणे मने राम स्वरूप ना दर्शन थया। अरे रे नवा स्वामी आ शू करी रहा छो, आपना कारणे तो मने कृष्ण स्वरूप ना दर्शन थया, आपनो स्थान मारा हृदय मां छे। संत तुलसीदास जी नो, तुलसीदास जी नो, महाराज जी नो, महाराज जी नो, महाराज जी नो। क्या जाओ छो? प्रभु ना दर्शन करनार संत तुलसीदास जी ना स्वागत माटे। जय राम जी ने, जय राम जी ने। ये पापिया नो स्वागत, ये छप्पर पगा नो स्वागत, जेनो जन्म थता नी मां मरी गई, पापे घर नी बार काढी मूको, जेने कारणे दासीए घर अने धणी छोड्या, अंते मरी परवारी, जेने पोतानी पत्नी नो त्याग करो, एवा पापिया नो पूजन स्वागत थी। अरे एनु पूजन तो स्वागत थी नहीं, पत्थर थी, पत्थर थी। पुण्य शाड़ी ने पत्थर मारवानो अधिकार एने ज छे के जेने जिंदगी मां कोई पाप न कर्यो होय। चालो मां आपणे सौ तुलसीदास जी नो स्वागत करिए। चालो भाईओ तुलसीदास जी नो जय, 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 तुलसीदास जी नो जय। जय बोलवी होय तो बोलो मारा राम नी। तुलसीदास जी, तुलसीदास जी। कौन छो भाई तमे? तमे मरी पालक मां चुनिया ना धणी तो नहीं? हां हूं एज छु। तुम्हारी आ दशा? वक्त वक्त नी वात छे, असर आपशु तो घर नु धनोत पनोत निकली जशे, एवा भाई थी मैं तमने ठोकर मारी ने आजे आजे तमारा चरण चाटतो करी दीधो। आऊं काम बोलो, एवा तो कया दुखना पहाड़ तूटी पड्या। चुनिया मरी, मैं बीजा लग्न कर्या तो ये हूँ वांझो रहो, भूखे मरवाना वारा आव्या, भटकतो भटकतो आ जात्राना धाममां आव्यो अने अने आपनुं नाम सांभळ्युं। भूखनो दुख तो मैं पण भोग्युं छे भाई, मारी पासे तो एक ज मूड़ी छे, प्रभुना नामनी, मारा रामना रटणनी। तो मने प्रभुना दर्शन करावो? समय आवे ए पण थई जशे। तो मारामां एटली वाट जोवानी धीरज नथी। जो एटली जुतावळ होय तो एक काम करो, एक भालो लई एने जमीन में खूंपी दो अने मारा राम नु नाम लई एनी अणी पर कूदको मारो। ना ना, तो हूँ मरी जाऊं। हृदय में जो साची श्रद्धा हशे, प्रभु पामवानी झंखना हशे, तो मारो राम स्वयं दौड़ी ने तमारी पासे आवशे, तमने मरवा नहीं दे। श्री राम श्री राम श्री राम। हे प्रभु। ना ना काका, तमे तमारू दारिद्र दूर करवा माटे दीन दयाळु ना दर्शन इच्छो छो ने? हाँ केम? तो लियो आखु आखु बैठा बैठा खाओ तोय ना खूटे, एटलू धन छे आमा। पण तमे शा माटे आपो छो? अरे आपनारो हूँ कोण? आपनारो तो ऊपर वाळो छे, एम समझो ने के एणे ज मने अहींया मोकल्यो छे। वाह प्रभु वाह, आजे मारी यात्रा फळी अने तमने लक्ष्मी रूपे अहींया मोकल्या। लाओ भाई लाओ, तमारो खूब खूब आभार। करुणा निधान मर्यादा पुरुषोत्तम, प्रभु स्वरूप श्री राम शु नोता जानता कि सीता माता क्या छे, छता एक सामान्य मानस नी जेम विलाप करता हता, कहे छे क्या छे सीता
क्या छे सीता? अरे कोई तो इने जेने कहो कि तारो राम तारा बिना व्याकुल छे। तुलसीदास जी प्रणाम। अखंड सौभाग्यवती भव बहन। हाँ, हूँ विधवा छू ने मारा पति ना मृत्यु माटे तमे जवाबदार छो। तमे प्रभु प्राप्त करवा माटे तमे एने भाला पर कूदको मारवानो उपाय सुझाड्यो हतो। पण तमारा पतिए कूदको नहोतो मार्यो बहन, एनो हूँ साक्षी छू। विश्वास नथी आवतो मारी वात पर? तो जाओ जईने जुओ मारा पति ना मर्दाने, एमना पेट पर पड़ेला भाला ना निशान ने, मारा कपाळ मां ना भूसायेला चांदला ने। बोलो जवाब आपो, અમે તમારું શું બગાડ્યું હતું કે તમે એમને મૃત્યુનો માર્ગ ચીંધ્યો? તમે સંત નથી, શેતાન છો, શેતાન! રામ 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 રામ! અરે જેણે જેણે પોતાની પત્નીનો વિચાર કર્યો નથી એ પારકાની પત્નીનો શું વિચાર કરવાનો હતો? બેન, પથ્થર પર આંસુ સારવાથી શું ફાયદો? પિતાજી, પણ તમે શું કામ પડતામાં ઘી હોમો છો? મારા ગુરુજી નિર્દોષ છે, પણ હું એને ક્યાં દોષ દઉં છું? હું તો આ માથા પટકતી બેન ને સમજાવું છું કે એમના ધણી ની શ્રદ્ધા ઓછી અને જીવન દોરી ટૂંકી, બાકી તુલસીદાસ તો નિમિત બન્યા, એમાં કોઈ દોષ નથી જય રામજી ની। પણ પિતાજી, અને હોય તો આપણે તુલસીદાસ ને ક્યાં સુડીએ ચડાવવાના હતા? અરે જેના કપાળમાં શ્રી રામચંદ્ર ભગવાને પોતે તિલક કર્યું છે। હા, તે કર્યું છે, કર્યું છે, કર્યું છે, કર્યું છે। અરે બંસરીને બદલે હાથમાં ધનુષ લઈ ભગવાને દર્શન દીધા છે। હા, તે દીધા છે, દીધા છે, દીધા છે, દીધા છે। એ જ સંત જો બીજાના મૃત્યુનું કારણ બની શકે તો મર્દામાં પ્રાણ પણ પૂરી શકે। એટલે સંત તુલસીદાસજી મારા પતિને જીવિત કરશે? શા માટે નહીં, શા માટે નહીં? તમને હમણાં જ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ ન દીધા? સંતની વાણી નિષ્ફળ જાય જ નહીં। તુલસીદાસજી, મારા પતિને જીવન કરો। બહેન, સાચા હૃદયથી લેવાતું મારા રામનું નામ જ મર્દામાં પ્રાણ પૂરી શકે છે। આ તમે શું વાત કરો છો ગુરુજી? મૃત્યુ પામેલ માનવી જીવતો થાય ખરો? ગણેશ, હૃદયમાં સાચી શ્રદ્ધા હોય તો શોક શા માટે, ને વિશ્વાસ હોય તો વહેમ શા માટે? પણ ગુરુજી, આ તો તમને ગામમાં નીચા જોણું કરાવવા માટે મારા પિતાજીએ રચેલો પ્રપંચ છે, તમે એની વાતમાં ન આવો। ગણેશ, એમાં તારા પિતાનો જરાય વાંક નથી। કસોટી કરવી એ તો પ્રભુનો આનંદ છે, અને કસોટી આપવી એ ભક્તનો આનંદ। બહેન, સાંજ સુધીમાં જો તમારા પતિના દેહમાં પ્રાણ નહીં પુરાય તો હું મારા પ્રાણ ત્યાગીશ। શ્રી રામ, 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 એ ગણેશિયા, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, સૂરજ ડૂબી જશે, એક ધારું રામનું રટણ કરવાથી રામનું રોવાનું ફરકવાનું નથી અને આ મર્દામાં પ્રાણ આવવાના નથી। રામ, શ્રી રામ, તુલસીદાસે પ્રાણનો ત્યાગ કરવો જ પડશે। હવે આના અગ્નિ સંસ્કારની તૈયારીઓ કરો, નહીં તો છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડશે। શ્રી રામ, રામ, 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 શ્રી રામ
तुलसीदास जी, बोलो तुलसीदास जी नो, तुलसीदास जी नो, जोयू पाप पू पी अवे थी मर्दा मा प्राण पूरा शे, ये आशाए लोको ननामी पाते राम नाम जपशे, पण रामचंद्र जी ना सोगंध खाई ने कहूं छू के जेदी तमारी आ हालत थाशे तेदी तमारा मर्दा मा प्राण न पुराय एटला माटे हूं कयो नाम जपीश, खबर छे? खबर छे? रावण 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 राम नाम रटते रहो धरो हृदय माधी को दिन काज सुधार से कृपा सिंधु रघुवी वनमा रामे मडूली बनावी रे अने लख रे आवे ने लख जाय रे जोगिड़ा ने वेशे राजा रावण आयो ने हेरवा सीता
जलाऊं तारी सोनानी अंगोठी रे आन तोड़ू ए नवा सरो हार रे पत्थरे पछाड़ू तारो सोना के चूड लो रे वालू छे राम नाम जी राम ना नाम नी रे हवे ले रुलागी रे राम ना नाम नी रे हवे ले रुलागी रे राम ना नाम नी रे हवे ले शरम छे पहला खवड़ाओ पछी खाओ एज मारा प्रभु नो मारा राम नो आदेश छे। जाओ भाईयो उठो भाई उठो उभा थाओ पिताजी 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 मने न ओळख्यो हूँ तुम्हारो पुत्र राम बोले राम बोले प्रभु नो अति प्रिय भक्त जेने जगत आखू ओळखे ए संत तुलसीदास मारो मारो पुत्र हा पिताजी ना 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 पुत्र ने ठोकर मारनार मारा पग ने चरण रज माथे चढ़ावाने लायक नथी नहीं पिताजी नहीं हरसेलो मारी ने घर बार काम बार काढ़ना रा हाथ आशीर्वाद आपने लायक नथी आओ ने बोलो पिताजी पिता संपत्ति कोई बेसिस नहीं बीके मैं निर्दोष दिखने ने ठुकरा बे हे तापने बदले मैं हरसेलो मारो प्रेम आपने बदले मैंने पापी ठेरव्यो कयो एवो निष्ठुर पिता हशे जे दीकरो सामे भूख्यो होय ने पोते पेट भरीने जमी शके पण हूँ ए रीते जम्यो छू पण पिताजी मने तेनु जराए दुख नथी ते मने माफ कर्यो पण प्रभुए मने एनी आखरी सजा आपी छे एने मारु सर्व कहीं आज के लीधु छे जो जो मारी हालत छेल्ला केटलाय वर्षो थी हूँ गमे गम भटकू छू भीख मांगू छू चोरियो करू छू तारो पिता केवड़ावाने लायक नथी ने आजे तारा जेवो संत मारा जेवा पापी ने पगे पड़े तो पृथ्वी रसा ताड़ जाए नहीं पिताजी नहीं मारा कर्मो ही मने पापी बनाव्यो ने तारा कर्मो ही तने संत आजे पगे पड़वाने लायक हूँ छू ने आशीष आपवाने लायक तू आज एक पापी एक संत ने शरणे आव्यो छे नहीं आशीष आप नहीं पिताजी कि मारा पाप तो हुआ मारे कारणे एक संत पुत्र नु नाम न लजवाए आशीष आप मने आशीष आप नहीं पिताजी नहीं पिताजी मारो राम तमारी बधीज मनोकामनाओ पूर्ण करे बेटा पिताजी जाओ छो क्या जशो आम एकला अटूला क्या सुधी फरता रहशो चलो
मारी साथे चालो आज थी मारी साथे पर्णकुटी में रहजो नहीं दीकरा नहीं हूँ तारी साथे रहीश तो मारा पाप तारा पुण्य पंथ में अवरोध बनशे आविश जे दिवसे तारो पिता केवड़ावाने लायक थईश त्यारे श्रीदास जी कौन कौन पुत्र आप अजय अजय मारू आंगणु पावन थई गयु आंगणु पावन थाय भगवान ना पगला थी भक्त ना नहीं 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 पावन पुत्र तमारू एक कार्य हजू अधूरू छे तुलसीदास जी बाकी तमारी आज सुधी नी रचनाओं नो जगत नी जेम हूं पण साक्षी छु हवे तमारे रचवानु छे महाकाव्य रामायण रामायण महर्षि वाल्मीकि नी शक्तियों हूँ क्या थी लाऊं प्रभु रामायण नी रचना में श्रद्धा जोईए तमारी श्रद्धा भक्ति साची छे स्वयं प्रभु एमा प्रेरणा बनशे जय श्री राम महाकाव्य रामायण नी रचना ए पण मारा हाथे प्रभु शक्ति आपजो प्रभु शक्ति आपजे श्री राम जय श्री राम जय श्री राम अरे आशुं मारी लखेली रचनाओ श्री राम श्री राम आजे पण कालनी जेम मारा पाना कोरा मारी लखेली रचनाओ प्रभु शीरा शीरा आशु अरे आजे पर मारी बधी रचनाओ क्या गई आशु थवा मांड्यू छे मारा पाना कोरा केम थई जाय छे कई समझातु नथी शुं करूं प्रभु प्रभु हवे तो शुं थवा बेठ्यू छे शुं શું તને મારી ભક્તિમાં ખીકુણપ દેખાય છે હું રોજ લખું છું હું રોજ લખું છું અને સવાર થતાની સાથે જ મારા પાના બધા કોરા થઈ જાય છે શું કામ શા માટે પ્રભુ શા માટે તને મારી શક્તિમાં મારી ભક્તિમાં કઈ ખોટ દેખાય છે ખોટ દેખાય दास उठो प्रभु आप मारा आंगणे तारा प्रश्न नो उत्तर आपवा आव्यो छु मारा प्रश्न नो उत्तर रामचरित मानस लखू छे ने हा प्रभु तो ए ग्रंथ सौने सरलताथी समझाय एवी भाषामां लख लोक भाषामां लख लोक भाषामां सरल भाषामां जरूर लखीश प्रभु जरूर लखीश आशीर्वाद आपो तथा श्री राम
श्री राम। राम श्री राम। तुलसीदासे रामायण ग्रंथ पूरो लखी नाख्यो छे। रात ना चोरी करी वेता पानी मा पधरावी देवानो छे। छो समझी गया। गुरुजी हाँ शू बात करे गणेश मारा मारा ग्रंथनी रखेवाळी करनार बे धनुषधारी हता खरेखर तो तोय बीजो कोई नहीं गणेश मारो वालो राम अरे बंधु लक्ष्मण ज हशे प्रभु प्रभु तू मारा जेवा तुच्छ मानस ना ग्रंथनी रखेवाळी करवा माटे रखेवाळ बन्यो धन्य छे प्रभु तने धन्य छे तू केटलो महान छे प्रभु केटलो महान મારા ગુરુએ લખેલો ગ્રંથ ચોરવા માટે તમે માણસો મોકલ્યા અરે પણ જ્યાં ભગવાન રામચંદ્ર સ્વયં જેની રખેવાળી કરતા હોય એને તમારા જેવા રાક્ષસો શું કરી શકવાના છે હજી એ કહું છું માની જાઓ બહુ સુધારવું હોય ને તો પગ પકડી લો મારા ગુરુ સંત તુલસીદાસજી મહારાજ ના જય રામજી ની તારે પેલી રામી ધોબણ હારે લગ્ન કરવા છે એટલે આવી સસ્તી શિખામણ આપે છે પણ હું કોણ પાપા પૂપી નહીં શિવશંકર પ્રખર પંડિત એને મારા પગે પડવું પડશે અરે ધનુષ્ય બાણ હાથમાં ધારણ ન કરે ત્યાં સુધી ભગવાન કૃષ્ણ ચંદ્ર ના ચરણ માં ન નમનાર મારા ગુરુ તમારા જેવા રાક્ષસ ના પગ પકડે અરે રામ ને મૂકીને રાવણ ના પગ માં ઝૂકશે જય રામજી ઝૂકવું તો એને પડશે અને એ પણ વિદ્વાનો ની સભામાં અને કાશી નરેશ ના દરબાર માં આ વખતે શું ફરિયાદ છે પંડિત મહારાજ તુલસી એ દેવો નું અપમાન કર્યું છે માન અને એ પણ દેવો નું રામ 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 ખોટી વાત છે મહારાજ મારા ગુરુ અરે એક સંત દેવોનું અપમાન કરે જ નહીં પણ કર્યું છે રામાયણ જેવો ગ્રંથ દેવ ભાષામાં લખવાને બદલે લોક ભાષામાં લખ્યો પૂજ્ય દેવો સંસ્કૃત જેવી સમૃદ્ધ અને સંસ્કારી ભાષા છોડી અશુદ્ધ ભાષા બોલશે આ ભાષાનું અપમાન છે દેવોનું અપમાન છે ધર્મ ભાષાની ઘોર અવગણના છે અપરાધ નહીં પણ પાપ છે પાપ મહારાજ આ ગ્રંથનો નાશ થવો જ જોઈએ મહારાજ આ ગ્રંથ મેં જ લખ્યો છે એ હું કબૂલ કરું છું કિંતુ મહારાજ આ ગ્રંથને હું લોક ભાષામાં જ લખું એવો આદેશ તો મારા પ્રભુ સ્વયં ભોળાનાથનો હતો સ્વયં ભોળાનાથનો હા સાંભળો સ્વયં ભોળાનાથનો એટલે ભોળાનાથને મળવા તું કૈલાસ ગયો હતો કે ભોળાનાથ કૈલાસ છોડીને તને મળવા કાશીના ગામડામાં આવ્યા હતા હે થતીન છે થતીન સસ્તું નામ કમાવાના ઢોંગ છે એટલે પેટ ભરવા સારું પ્રભુનું નામ વટાવી ખાવાનો ધંધો છે અપરાધ છે રૈયતની આંખમાં ધૂળ નાખવાનું પાપ છે પાપ તુલસી તું પાપી છે અપરાધી છે એ સંત તુલસીદાસની વારે ચડેલ ભગવાન રામચંદ્રજીની વિફરેલ વાનર સેનાને પ્રત્યક્ષ જોયા પછી મહારાજ એના પર અવિશ્વાસ મૂકવાની ભૂલ ફરીથી કોઈ દી નહીં કરે સમજા પાપ પૂપી હા શિવા પંડિત ધર્મગ્રંથ એ પંડિતોનો પ્રશ્ન છે વિદ્વાનોનો વિષય છે જે પંડિતોનો ચુકાદો એ જ મારો ચુકાદો મહારાજ પંડિતો મારી સાથે સંમત છે કે તુલસી પાપી છે મહારાજ મારું માનવું છે કે પાપીને મૃત્યુદંડની સજા થવી જ જોઈએ અરે પાપી તો તમે સૌ છો
स्वयं कैलाश पतिए आपेल आदेश नी अवगणना करवानो पाप तमे सौ करी रह्या छो। गणेश, तुलसीदास नी कीर्ति अने एनी लोकप्रियता तमारी आत्मा कणानी जेम खूंचे छे। गणेश शू बोले छे? अरे कोठी स्वरूपे रहेल पवन पुत्र हनुमान ने तमारी आंख ओळखी न शकी एटले एने गाम बहार काढवाना बाने तमे तुलसीदास ना प्रवचन मां विघ्न उभो कर्यो। गणेश, ओला हरिजन वात मां पग मूकवो એને પાપ ગણાવી મહારાજ ના કાન માં ઝેર તમે રેડ્યું। ચૂપ ગણેશ, રાત ના અંધારા નો આધાર લઈ ઓલી ચુનિયા ના ધણી ની છાતી માં ભાલો મારવાનું પાપ પણ તમે જ કર્યું છે। ગણેશ, અને ભાલો મારેલ મરદા માં પ્રભુએ પ્રાણ પૂર્યા ન હોત, અરે મારા ગુરુ ની લાજ રાખી ન હોત, અને મારા ગુરુ ને જો અગ્નિ સ્નાન કરવું પડત તો એ અગ્નિ સ્નાન કરે એ પેલા હું તમને મારા હાથે જ સડકતી ચિતા માં જીવતા સળગાવી દે। ગણેશ, તારા મનમાં રહેલ વેર જેમ ને આગળ થઈ અને ન્યાય ની આંખો માં ધૂળ નાખવા માંગે છે। આજ ગ્રંથ લોક ભાષામાં લખવો એવો સ્વયં ભોળાનાથનો આદેશ હતો, એનો પ્રત્યક્ષ પુરાવો છે તારી પાસે, છે તારા ગુરુ પાસે? બોલો બોલો, જગતમાં છે કોઈની પાસે? પંડિતો, આપ સૌનો આ ચુકાદો છે, આ ગ્રંથને કાશી વિશ્વનાથના મંદિરમાં મૂકવામાં આવે, જો સ્વયં પ્રભુ સાક્ષી આપે તો ઠીક, નહીતર તુલસીદાસજીના અપરાધી માની એમને મૃત્યુદંડની સજા આપવામાં આવશે। ભાષા
મારી છે હે જાગો 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 હે જગદીશ્વર આજ કસોટી મારી છે હે જાગો જાગો જવાણી ને પોષણ આપે આજ્ઞા સઘળે તારે છે કરતા હરતા તું છો આમાં હે કરતા હરતા કરતા હરતા તું છો આમાં મારે ક્યાં હોશિયારી છે હે જાગો આજ કસોટી ભારે છે હે જાગો ગુંગા થઈ બેસો માં શિવ નિર્ણય નો તું અધિકારી તુલસીદાસજી હું આપને ન ઓળખી શક્યો ન ઓળખી શક્યો મને માફ કરો પિતાજી તમે અને ક્ષમા યાચના હા ગણેશ બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ